જ્યારે ગુરુ બધી રીતે વાત્સલ્યને મમતા આપીને શિષ્યને રાખે તો શિષ્યને રહેવાની મજા આવે, પણ જો તાવે તો શિષ્યને ગુરુ પાસે ગમે નહીં, ગુરુની રોકટોક શિષ્યને ગમે નહીં. યાદ રાખવું, કોઈ સદગુરુના નીચે રહેવું એ બંધન નથી, સાચી મુક્તિ છે. બાળક પોતાના માતા પિતાના આજ્ઞામાં રહે એનું બંધન નથી, એની સેફ્ટી છે. બાળકને માતા પિતા ગમે એટલી રીતે ટોકે અને માતા પિતા એને ગમે એવા બંધનમાં રાખે કે તારો ફોન છે એ ક્યાં વાપરે છે અમને ખબર પડવી જોઈએ, ટ્રેકિંગ સિસ્ટમ નાખીએ છીએ, ગાડી લઈને તો ક્યાં જાય છે અમને ખબર પડવી જોઈએ, આવી રીતે માતા પિતા કદાચ પોતાના દીકરા દીકરીને ટ્રેક કરે તે માતા પિતા પોલીસ નથી, પણ એ માતા પિતા એ બાળકની સેફ્ટી છે. પણ બાળક એવું નથી સમજતો હતો કે મારા માતા પિતા એ મારું કવચ છે, એવું સમજે છે આ મને નડતરરૂપ છે, નડતરરૂપ છે. કોઈ સદગુરુ પોતાના શિષ્યને રોકે ટોકે, ભૂલ થાયને ટોકે રોકે, એની ખબર રખાવે, પાછલી બારીએથી જોઈને ખબર રખાવે, તો એ શિષ્યને ન ગમે કે મારી પર વિશ્વાસ નથી, પરંતુ એની સેફ્ટી છે. સદગુરુની આજ્ઞામાં રહેવું, એની રોકટોક સહન કરવી એ આપણી સેફ્ટી છે. ભગવાનની આજ્ઞામાં રહેવું એ આપણી સેફ્ટી છે, બંધન નથી. માતા પિતાની આજ્ઞામાં છોકરો કે દીકરી કે દીકરો રહે એનું બંધન નથી, એની સેફ્ટી છે. આવી રીતે જો વિચારે તો એને સદગુરુની આજ્ઞામાં, ઈચ્છામાં, માતા પિતાની આજ્ઞામાં રહેવાની ઈચ્છા થાય. નહીં તો એમ થાય કે હવે તો હું મોટો થઈ ગયો છું, હવે મને બધું કંઈ સમજાવવાની જરૂર નથી, હવે મારી કોઈ જરૂર નથી, તમારા ઉપદેશની કોઈ જરૂર નથી, હવે તો અમે સમજુ થઈ ગયા છે. અને થાય છે, માતા પિતા જે સજ્જન હોય એને પણ એવું થાય છે, સદગુરુઓને પણ થાય છે.